नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ विद्यालय धोरण एक। तो चालो आजे आपणे કલરવની પાઠ્યપુસ્તક વિશે અભ્યાસ કરવાનો છે। તો બધાએ પોતાની બેગ લેશે, એમાંથી કલરવની પાઠ્યપુસ્તક કાઢશે, જેમાં આપણે આજે પાના નંબર 84 પાઠ 8 હું તો મોટો થઈશ એના વિશે અભ્યાસ કરવાનો છે। તો બધાએ પાના નંબર 84 કાઢી લેશે। જો એમાં આવી રીતે આ પાઠ જે આપણે ક્લાસમાં ચાલી જ ગયો છે, મેં તમને વાર્તા કીધી હતી કે એક છોકરો હોય છે, એના પપ્પા સાથે માર્કેટ જાય છે, ત્યાં એ અલગ અલગ કામ કરતા વ્યક્તિઓને જોઈને એના પપ્પાને કહે છે કે હું આ બનીશ, હું આ બનીશ। એમાં સૌથી પહેલા એ ફુગાવાળાને જોવે છે, તો ફુગાવાળાને જોઈને એના પપ્પાને કહે છે કે પપ્પા હું ફુગાવાળો બનીશ। પછી ગોવાળિયાને જોવે છે, તો ગોવાળિયાને જોઈને પાછો એના પપ્પાને કહે છે કે પપ્પા હું ગોવાળિયો બનીશ। તો એના પપ્પા કહે છે કાંઈ વાંધો નહીં, તારે જે બનવું હોય તું બનજે। એવી રીતે અલગ અલગ વ્યવસાયકારોને જોઈને એ અલગ અલગ વસ્તુ બનવાની ઈચ્છા જતાવે છે। હવે ત્યાં પાના નંબર 86 જેમાં પ્રશ્ન એક જવાબ આપો। તો આ પ્રશ્ન પણ મેં ક્લાસમાં પૂછેલા હતા, તમે મને જવાબ આપેલા હતા। ત્યાર પછી પ્રશ્ન બે, ઓળખો અને રંગ પૂરો। તો આ રંગ પણ મેં પુરાવ્યો હતો, નીચે તમને મૂળાક્ષર આપ્યો હતો, આપણે આપેલા ચિત્રમાંથી મૂળાક્ષર ગોતવાનો અને એમાં કલર પૂરવાનો હતો। ત્યાર પછી પ્રશ્ન 3, રમત। અહીંયા આપણે પહોંચેલા હતા, અહીંથી આપણે આગળનું બાકી હતું। તો હવે સૌથી પહેલા તો રમત આપેલી છે, તો રમત તો આપણે ક્લાસમાં રમી પ્રવૃત્તિ કરાવતા ને આપણે, તો અત્યારે તો તમે સ્કૂલે આવતા નથી એટલે આ રમત થઈ શકે નહીં। જ્યારે તમે હવે સ્કૂલે આવશો ત્યારે હું તમને આ કરાવીશ। હવે આગળ આ પેજ નંબર 88 કાઢશું, જેમાં પ્રશ્ન 4, આંગળી ફેરવો। તો જો આમાં તમને ચાર અલગ અલગ મૂળાક્ષર આપેલા છે, કયા કયા છે? ઝ, ઘ, હ અને અડ। આજે આપણે આ ચારેય મૂળાક્ષરને વળાંક કેવી રીતે કરવા એ શીખવાનું છે। તો આપણે આમાં ખાલી આંગળી નથી ફેરવવાની, મારી સાથે પેન્સિલથી આમાં જેવી રીતે એરો આપેલો છે એવી રીતે કરી એટલે આપણને સરખી રીતે એના વળાંક આવડી જાય। તો ચાલો બધા વિદ્યાર્થી મારી સાથે પેન્સિલથી ઝ કેવી રીતે કરવાનું એ કરશે। જો આમાં એરો આપેલો છે એવી રીતે આપણે કરતા જઈ એટલે આપણને ઝ કરતા આવડી જાય। ઝ થઈ ગયો, ત્યાર પછી આપેલો છે ઘ। તો જો ઘમાં આપણે પેન્સિલ ઉપાડવાની જરૂર જ નથી, આખે આખો ઘ એવી જ રીતે થઈ જાય। થઈ ગયો બધાને? પછી આપેલો છે હ, તો હવે હ કરી લેશું। અને છેલ્લે આપેલો છે અડ। પ્રશ્ન 5, લખો। આમાં આપણને ઝ કેવી રીતે કરવો એના અલગ અલગ સ્ટેપ આપેલા છે, આપણે આવી રીતે કરીએ એટલે આપણને ઝ કરતા આવડી જાય। તો જો પેલા અડધો ઝ આપેલો છે તો અડધો કરવાનો, છેલ્લે આખો થાય તો આ લાઈનમાં આપણે ફરીથી આખો કરશું। બધા મારી સાથે જેવી રીતે આપેલો છે એવી રીતે ઝ કરવાનું સ્ટાર્ટ કરશે, કરો બધા। પેલા આટલો કરેલો છે તો એટલો જ કરવાનો, આટલો કરેલો હોય તો એટલો જ કરવાનો। પછી જો ઝ માં એક પાખિયું વધાર્યું તો આપણે પણ હવે ઝ માં પાખિયું વધારશું, હજી ઝ અડધો છે, હજી આખો થયો નથી। ચાર ખાના પુરાઈ ગયા, હવે પાંચમા ખાનામાં આખો ઝ આવશે। ચાલો કરો બધા। હવે ત્યાર પછી તમને ઘ કેવી રીતે કરવો ઈ શીખડાવે છે। તો આમાં પેલા અડધો ઘ આપ્યો છે તો આપણે પણ અડધો ઘ કરશું, અને છેલ્લે આખો ઘ આપ્યો છે તો આખો કરવાનો। ચાલો કરો બધા, અડધો ઘ કરો, સરખી રીતે વળાંક થાય એમ કરવાનો। અને ચોથા ખાનામાં આખો ઘ, કે જેમાં પેન્સિલ ઉપાડવાની જરૂર પડે નહીં, ત્રણે ત્રણ માં આખો ઘ કરવાનો। પછી તમને અહીંયા હ આપેલો છે,
तो जो ह केवी रीते करवानो छे, पहला आवी रीते दाखला नो ड करी एवी रीते करवानुं, अने पछी अहींया नीचे आखू आवी रीते करवानुं, एटले आपणने ह सरखी रीते आवडी जाय। ઉપરની લાઈન આખી છે એવી જ રીતે નીચેની લાઈન પણ લખવાની છે। ચાલો હું પણ લખી લઉં, તમે પણ લખી લો। ચાલો લખાઈ ગઈ લાઈન બધાને। ન લખાણી હોય તો વિડીયો સ્ટોપ કરી પહેલા લખી લેવાની। ત્યાર પછી તમને અહીંયા આપેલો છે અડ નળનો અડ। જો આમાં પણ આપણે ઘડિયાળના ઘની જેમ પેન્સિલ ઉપાડવાની જરૂર પડે નહીં। જુઓ, એક જ સાથે આપણે અડને પણ કરી શકી, એકદમ સરખી રીતે વળાંક સાથે આખી લાઈન પૂરી કરવાની છે। તો ચાલો બધા લાઈન પૂરી કરી દો। ઉપર જેવી રીતે આપ્યું એવી જ રીતે નીચે લખવાનું છે। લખાઈ ગઈ બધાને। હવે આપણે પેજ નંબર 89 એટલે કે બાજુના પેજને જોશું। તો અહીંયા તમને રસવાવાળું અને દીર્ઘાવાળું કેવી રીતે કરવું એ શીખવાનું છે। તો જો પેલા આપેલું છે એને રસવાવાળું કહેવાય, અને પછી આપેલું છે એને દીર્ઘાવાળું કહેવાય। ત્રણ રસવાવાળું છે અને ત્રણ દીર્ઘાવાળું છે। તો કોઈ પણ મૂળાક્ષરની સાથે જ્યારે રસવાવાળું કરવામાં આવે તો તેને કેવી રીતે ઉચ્ચાર કરવું એ જોઈએ। તો સૌથી પહેલા આપણે ક કબૂતરનો ક હોય એની સાથે જ્યારે આપણે રસવાવાળું કરી તો એને કને રસવાવાળું કુ એવી રીતે જ કહેવાય। એવી રીતે આપણે ખ ની નીચે જ્યારે દીર્ઘાવાળું કરી તો એને દીર્ઘાવાળો ખુ એમ કહેવાય। ચાલો નીચે આપણે ખાલી રસવાવાળું અને અહીંયા દીર્ઘાવાળું એટલું જ કરવાનું છે। તો ચાલો બધા કેવી રીતે રસવાવાળું કરવું, સાવ નીચેની જ લાઈનમાં આવશે, ઉપરની લાઈનમાં કાંઈ આવશે નહીં। ત્રણ રસવાવાળું કરવાના છે અને ત્રણ નીચે દીર્ઘાવાળું કરવાના। ચાલો કરી લ્યો બધા। હવે આને આ લાઈન આપણે પાછી નીચે કરવાની છે। તો બધા ઉપરની લાઈનને જોઈ જોઈને નીચેની લાઈન કરી નાખો। ચાલો લખાઈ ગઈ તમારે લાઈન। હવે એના પછીનું જે કામ કરવાનું છે એ કરી। હવે તમને આપેલો છે ઝ અને એની નીચે રસવાવાળું, એટલે એને શું કહેવાય, ઝ ને રસવાવાળું ઝુ। ત્યાર પછી તમને આપેલો છે ઝ એની નીચે દીર્ઘાવાળું, તો એને કહેવાય ઝ ને દીર્ઘાવાળું ઝુ। પછી જો આને અડધો ઉ કહેવાય અને આખો ઉ કહેવાય। અડધા ઉમાં અડધો રેફ અને આખા ઉમાં આખો રેફ એ ભૂલવાનું નથી। તો ચાલો નીચે ઉપર જે લાઈન આપી છે એવી જ રીતે આપણે નીચે લખશું, એટલે આપણને ઝ લખતા આવડી જાય ને એની સાથે જે રસવાવાળું આપ્યું એ પણ લખતા આવડી જાય। તો ચાલો પેલા આપણે ઝ લખશું, એની સાથે રસવાવાળું પણ કરશું। પછી આપેલો છે ઝ ને એની સાથે દીર્ઘાવાળું, એટલે કહેવાય ઝ ને દીર્ઘાવાળું ઝુ। પછી આપેલો છે ઉ, પણ અડધો ઉ, અને પછી આપેલો છે ઉ પણ આખો ઉ। આખા ઉમાં પણ પેન્સિલ ઉપાડવાની જરૂર પડે નહીં। તો ચાલો આ જ લાઈન જેવી રીતે છે એમ જ જોઈ જોઈ નીચે લખી નાખો। લખાઈ ગઈ બધાને। હવે આપણે આગળની લાઈન જોશું। હવે તમને અહીંયા આપેલો છે ઘરનો ઘ, એને રસવાવાળું, તો એને શું કહેવાય, ઘને રસવાવાળું ઘુ। ત્યાર પછી આપેલું છે ઘને દીર્ઘાવાળું ઘુ। પછી તમને અહીંયા હરણનો હ આપેલો છે, તો હ ને રસવાવાળું હુ, હ ને દીર્ઘાવાળું હુ। પછી અડ આપેલો છે, અડ ને રસવાવાળું ડુ, અને અડ ને દીર્ઘાવાળું એટલે ડુ। તો હવે આખી લાઈન આપણે નીચે જોઈ જોઈને લખવાની છે। ચાલો લખો બધા, ઘ ને રસવાવાળું ઘુ, ઘ ને દીર્ઘાવાળું ઘુ, અને રસવાવાળું હુ, અને દીર્ઘાવાળું હુ, ડ ને રસવાવાળું ડુ, ડ ને દીર્ઘાવાળું ડુ,
હવે નીચે બીજી લાઈન આપી છે, એમાં આ જ લાઈન આપણે બીજી વાર લખવાની છે. તો ચાલો લખી લ્યો. લખાઈ ગયું બધાને. હવે આપણે પાનું ફેરવશું. પાના નંબર 90, પ્રશ્ન 6. સાંભળો અને બોલો. આમાં તમારે ખાલી સાંભળવાનું છે, હું બોલું પછી મારી પાછળ પાછળ બોલવાનું. થોડાક વાક્ય આપ્યા છે એ આપણે હવે બોલશું. હળ ચલાવે, ખેડૂત હળ ચલાવે, ખેતર ખેડી અનાજ પકવે, ખેડૂત ખેતી કરે, દરજી ઝભલું બનાવે, ખમીસ સીવે, બટન ટાંકે, દરજી સલવાર બનાવે, કાતર રાખે, કાંસકી રાખે, વાણંદ વાળ કાપે, એરણ પર ઘા કરે, લુહાર ખિલ્લા ઘડે, લુહાર દાતરડું ઘડે, લુહાર કોદાળી ઘડે, સહુના કામ સારા, સહુના કામ મોટા. બધાએ સાંભળ્યું, બધાએ મારી સાથે બોલ્યા, સરસ. તો આજના આ વિડીયોમાં આટલું. હવે પછીનું આપણે બીજા વિડીયોમાં કરશું. અસ્તુ, જય હિન્દ.